દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ભરૂચ અને તાપી જિલ્લાના ગામોમાં આદિવાસી સમાજની વસ્તીનું પ્રભુત્વ રહ્યું છે અને હોળીનો તહેવાર આદિવાસીઓનો અતિ મહત્વનો તહેવાર છે. આ પર્વને આદિવાસી સમાજ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આગામી દિવસોમાં આવનાર હોળીના પર્વને ઉજવવા માટે આદિવાસી સમાજની વિવિધ પેટા જાતિઓ ડુંગર, ગળાસિયા, ડાંગી, ચૌધરી, ગામિત, તડવી, ભીલ, રાઠવા, ધોડિયા, હળપતિ જેવી અનેક આદિજાતિઓમાં ભારે ઉત્સાહ જોવાઈ રહ્યો છે. આ તહેવારમાં બહારગામ રહેતા તમામ આદિવાસીઓ પોતાના વતન આવ્યા છે. આ દિવસોમાં આદિવાસીઓ પોતાની માનતા મુજબ સ્ત્રી પુરુષનો વેશ ધારણ કરી તથા લાકડાનો ઘોડો બનાવી નાચતા કૂદતા હોળીના ગીત ગાઈ ઘરે ઘરે જઈ ફાગ ઉઘરાવતા નજરે પડી રહ્યા છે. આદિવાસી સમાજમાં આદિ અનાદિ કાળથી એક હોળીનો તહેવાર એટલે કે 5 થી 8 દિવસનો સતત એ લોકો પહેલેથી અનાદિકાળથી માનતા આવેલા વડીલો એટલે અત્યાર સુધી એ લોકોએ જાણ્યું કે આપણે આખા વર્ષે કમાઈએ જે પણ કરીએ પણ એમાં લોકો રંગભેરથી રમી અને એક દિવસે આપણે કમાઈએ કે જે કરીએ છીએ પણ એમાં ઝઘડો કે કાંઈ પણ નહીં અને જે પણ આવે એને પાયની પણ આપણા સામે જે પણ ભાગવાવાળો આવે કે એક ઘેરૈયા એને કહેવાય અત્યારની ભાષામાં પણ એક ભાગવાના રૂપમાં જે ભાગવાવાળા આવ્યા છે તો એને જે પણ હોય એને વાદ નિર વિવાદે એને આવી અને એના જેના બારણા પાસે જાય તે ફરજિયાત એને આપતો જ હોય છે. આદિવાસી સમાજમાં આદિ અનાદિ કાળથી હોળીનો તહેવાર એટલે કે 5 થી 8 દિવસનો સતત એ લોકો જાય તાંબી એટલે ખાસ કરીને આ રાખવા પડે કરવા પડે એટલે ખાસ કરીને આ રાખવા પડે કરવા પડે.